वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधाज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર સાતમું પૂર તરંગ બારમું ભગવાન શ્રી હરિ ભુજનગરમાં બિરાજમાન છે। દિવાળીનો દિવ્ય સમયો મહારાજ કરી રહ્યા છે। આ પ્રસંગ આપણે આ તરંગમાં શ્રવણ કરીશું। કચ્છ દેશના બધા હરિભક્તો શ્રીહરિના દર્શન કરવા માટે આવીને બેઠા, સહુ મનમાં ઘણા ખુશખુશાલ હતા। જ્યારે સંધ્યા સમય થયો ત્યારે પૂરજનોએ અનંત પ્રકારના દીવાઓ મંડપમાં કર્યા। આપ જાણો છો, ધનતેરસનો દિવસ પૂરો થયો છે, દીપોત્સવ આવી રહ્યો છે। પ્રાણના આધાર પ્રગટ પરમાત્મા પોતાના ઘર આંગણે બિરાજમાન હોય ત્યારે કયા ભક્તોને કયા સંતોને આનંદ ન થાય। સંધ્યા સમય થયો છે ત્યારે પૂરજનોએ અનંત પ્રકારના દીવાઓ મંડપમાં કર્યા છે। મંડપના ચારે બાજુના દરવાજાઓમાં બબ્બે દીવાઓના ઝાડ પ્રગટાવ્યા છે। તેનો એટલો પ્રકાશ થયો હતો જાણે કે સૂર્યોદય ન થયો હોય આવું લાગતું હતું। કોઈ ફટાકડાને ફોડતા હતા પરંતુ શ્રીહરિને તે રૂચતું ન હતું। આ વાત બધા હરિભક્તો જાણી ગયા હતા, તેથી તેઓએ ફટાકડા ફોડવાનું બંધ કરાવ્યું। તમને એમ થશે કે મહારાજે ફટાકડા ફોડવાનું બંધ શા માટે કરાવ્યું? સાગરમાં આગળ પણ વાત આવશે કે એવી ક્રીડા, એવી રમત, એવો આનંદ ક્યારેય ન કરવો જોઈએ જેનાથી દેહને હાનિ થાય અથવા તો મનને હાનિ થાય। ભગવાન સ્વામિનારાયણ કેટલી સરસ ધર્મની રીતિ પ્રવર્તાવા માટે પ્રગટ થયા છે સાંભળો હજી। જે બપોરિયા કહેવાતા હતા તેને ક્યારેક ક્યારેક ફોડતા હતા, બપોરિયા ખબર છે નાના આવે, અને તે પણ જો કોઈક સમયે ફોડે તો જ શ્રીહરિને થોડું થોડું રૂચતું। સમય જોયા વગર ગમે ત્યારે સવાર બપોર સાંજ આગળ પાછળ, તમે અમેરિકામાં ને ઇન્ડિયામાં તફાવત જુઓ। આપણે કોઈ દેશની ટીકા કે નિંદા નથી કરતા, પણ ડાયા માણસ એ છે કે જે સારી વસ્તુ હોય એ શોધી કાઢે અને સ્વીકારી લે, સાચી વાત ને દાદા? અંગ્રેજીમાં શબ્દ છે ગુડ, બેટર એન્ડ બેસ્ટ। દાદા શું પસંદ કરે લોકો? બેસ્ટ, સાચી વાત છે ને? દરેક વ્યક્તિની બેસ્ટ ચોઈસ હોય છે। ઇન્ડિયામાં કેવું છે દાદા, હવે તો
31 ડિસેમ્બર આવે ત્યારે એટલા ફટાકડા ફૂટે, ઉત્તરાયણ આવે ત્યારે પણ એટલા ફટાકડા ફૂટે, લગ્ન હોય ત્યારે પણ એટલા ફટાકડા ફૂટે, ગણપતિનો વરઘોડો નીકળે ત્યારે પણ એટલા ફટાકડા, નવરાત્રિમાં પણ એટલા ફટાકડા, કોઈની પાર્ટી હોય ત્યારે પણ એટલા ફટાકડા. ફટાકડા ફૂટે એનો વાંધો નથી, રોડ ઉપર ફટાકડા ફૂટ્યા હોય ને દાદા, આખો રોડ ગંદો હોય, આપણા વ્રત અને તહેવારોથી લોકોને કેટલું નુકસાન થઈ રહ્યું છે કોઈ માણસ વિચારતું નથી. ઘેટેકી ચાલ જેવો પ્રવાહ ચાલ્યો છે, ઘેટેકી ચાલ જેવો. એક ઘેટું કૂવામાં પડ્યું એટલે બધાએ ફરજિયાત પડવાનું છે. ઉત્તરાયણના દોરાઓથી કેટલા લોકોના ગળા કેવી રીતે કપાઈ રહ્યા છે, નુકસાન કેવી રીતે થઈ રહ્યું છે. કોઈ કાયદો આવ્યો દાદા? આ દેશમાં બધું કાયદામાં છે. ફટાકડા ફોડવા હોય તો છૂટ આપે, અમુક જગ્યાએ જ ફોડવા મળે, એ પણ અમુક દિવસોમાં જ. હમણાં અહીંયા ફોડો બાજુમાં જો બાર, તમે અવાજ નથી કરી શકતા ત્યાં ફટાકડા ફોડી શકો. કાયદો અને કાનૂન એમાં બધાનું હિત છે, થોડો ઘસારો બધાને લાગે પણ ફાયદો સરવાળે બધાને છે. મારી વાત ધ્યાનથી સાંભળજો, જ્યાં કેવળ ફાયદાની વાત થાય ને ત્યાં કાયદો કોઈ દિવસ કામ નથી લાગતો. કાયદાને અને ફાયદાને બનતું નથી. એકવાર તો કાયદો આવે ને એટલે બધાએ પોતપોતાનો ફાયદો હોમી દેવો પડે છે, ફાયદાનું બલિદાન આપવું પડે છે. હું મારું વિચારું, તમે તમારું વિચારો, કોઈ દિવસ કોઈ કાયદો પાસ ન થઈ શકે. ભારત દેશ ધર્મ પ્રધાન દેશ, ભગવાનની પુણ્યભૂમિ જે દેશ ગણાય, આવા દેશમાં એક પણ બાબતમાં કાયદો નથી રહ્યો એવું દેખાય, એક પણ બાબતમાં. અને કોઈ સારી સરકાર કાયદો કરવા ઈચ્છે તો પ્રજા એમ ઈચ્છે છે, અમારે કાયદો નથી કરવો. અને સુખ બધાને જોઈએ છે, શું કાયદા વગર શાંતિ સ્થિરતા કે સુખ મળવાનું છે? કાયદા વગરનો ફાયદો એ એકાદ વ્યક્તિ માટે સુખરૂપ હોય અને બીજા અનેક વ્યક્તિ માટે દુઃખરૂપ હોય, યાદ રાખજો. આ બહુ ટૂંકું ગણિત છે અને એવું જ થઈ રહ્યું છે ને. તમે જુઓ, ભગવાન શ્રી હરિએ ફટાકડા ફોડતા હતા એમાં અરુચિ દેખાડી, સમજુ ને ડાયા હરિભક્તોએ તુરંત નિર્ણય કર્યો, જે મહારાજને ન ગમે એ આપણે ન કરાય. ઘણી વાર કથામાં વાત કરું છું, ત્રણ વસ્તુ યાદ રાખો. પહેલી વસ્તુ, જીવન જીવો રીતિ સે. બીજી વસ્તુ, ધન કમાવો નીતિ સે. ત્રીજી વસ્તુ, ભક્તિ કરો પ્રીતિ સે તો બચ જાઓગે દુર્ગતિ સે. જીવન જીવવામાં એક રીતિ, એક સ્ટાઇલ ફિક્સ કરવી પડે અને એ રીતિથી જે જીવન જીવે ને એનું જીવન ધન્ય બની જાય. જેટલા કથા સાંભળનારા છે ને બધાને મારી નાની વિનંતી, આજે સવારે હરિ લીલામૃતની કથામાં દેખાદેખીથી ન જીવવું, કોઈનો વાદ લઈને ન જીવવું. વાદ લેવામાં કેટલું નુકસાન થઈ રહ્યું છે એની અદ્ભુત વાત આવી હતી. 21મી સદીના બધા માણસનો મોટામાં મોટો રોગ છે, બધાને અંબાણી થવું છે, બધાને કિંગ થવું છે, બધાને પ્રેસિડેન્ટ થવું છે, કોઈને નાના રહેવું નથી, કોઈને સેવક બનવું નથી. માટે આપ સૌ કોઈને મારી બે હાથ જોડીને વિનંતી, આજ સવારની કથા એકવાર જરૂર સાંભળજો. પછી પેલા બપોરિયા ફોડતા હતા એ મહારાજને ગમતું હતું, એ પણ સમયસર ફોડે તો, ગમે ત્યારે ફોડે તો નહોતું ગમતું. આપણે ચેષ્ટા ગાઈએ છીએ દાદા, રોજ ગાઈએ છીએ. જો એકાગ્ર મન કરીને મૂર્તિમાં વૃત્તિને પરોવીને ચેષ્ટા ગાવામાં આવે ને, આ બધા શાસ્ત્રનો સાર છે ને ચેષ્ટામાં આવી ગયો. નિર્વિકલ્પ ઉત્તમ અતિ આપણે રોજ ગાઈએ છીએ. આ એક પદ એવું છે, આખું વચનામૃત
અને આખી શિક્ષાપત્રી આ બંને ધર્મગ્રંથ એકમાં સમાઈ ગયા છે. આપણે મહિમાથી ધ્યાનથી જો સાંભળીએ ને કશું બાકી નથી રહેતું. આપણો જે લોલે લોલનો સત્સંગ છે ને એમાં પ્રોબ્લેમ છે. કેવી સરસ મજાની વાત આવી જુઓ. તમને બધાને મારી વિનંતી, લોકો ફેલફતુર કરે, લોકો ફટાકડા ફોડવા જાય, લોકો ગમે તે ખેલ કરતા હોય, એનું જોઈને આપણે કરવું આ મિસ્ટેક છે. કરો તો સમજીને કરો, વિચારીને કરો અને વિવેકથી કરો. અત્યારે કેવું થઈ ગયું જાજુ, એક એક કર્યું એટલે બીજાને કરવા જોઈએ. હવે સરસ વાત આવે છે, ઉપરા ઉપર કોઈ ફટાકડાને ફોડે તો શ્રીહરિ તેની તરત મનાઈ કરાવતા. એક ફોડે એટલે બીજો, બીજો ફોડે એટલે ત્રીજો, ધડબડાટી બોલવા મળે ચારે બાજુ. શા માટે ના પડાવતા? ફટાકડાથી સંતો હરિભક્તોની બ્રહ્મસભામાં વિઘ્ન થાય એવું શ્રીહરિ ક્યારેય થવા દેતા નહીં. આપણા ઇન્ડિયામાં પેલા વરઘોડા નીકળે દાદા, મારે ક્યાં વાત કરવી, કોઈ બાકી નથી એમાં, બધા સમાજ આવી જાય. લગ્નનો વરઘોડો હોય કે ગણપતિનો વરઘોડો હોય, મોહરમનો વરઘોડો હોય, હું તો વડોદરામાં રહ્યો છું. આપણે તો ચાલો દાદા એક દિવસ મંદિરનો સત્સંગ બંધ રાખીએ. હોસ્પિટલમાં જે દર્દી હોય ને, બીમાર લોકો હોય ને, મેં સાંભળ્યા છે એ લોકોને એવા વરઘોડા નીકળે, પેલા લોકો બિચારા મરી જાય એટલી વેદના થતી હોય ને, પીડા થતી હોય, માથું ફાટી જાય એવું દુખતું હોય, પણ કોણ કોનું સાંભળે. દેખ તેરે ઇન્સાન કી ક્યા હો ગઈ હાલત, ક્યા હો ગઈ ભગવાન, કિતના બદલ ગયા ઇન્સાન. જ્યાં માણસ માણસનો વિચાર નથી કરી શકતો, નાના માણસનો અવાજ કોઈ સાંભળી નથી શકતો, એવી વ્યવસ્થા, એમાં અનેક પ્રકારના ઉપદ્રવો થાય. આપણે સમજીને વિચારીને કામ કરવું જોઈએ. મહારાજનો વિવેક જુઓ, એટલા બધા ફટાકડા ફોડે કેમ ગમે, સભામાં વિક્ષેપ થાય. અને ફટાકડા ફોડવા એ મહત્વના કે સભા કરવી એ મહત્વની, બોલો? સભા કરવી એ મહત્વની ને. ફટાકડા બ્રહ્મસભા જેવા કહેવાય નહીં, કારણ કે ફટાકડા અંત સમયે કંઈ કામ લાગવાના નથી. એટલા માટે આવા જેટલા તમાશા કહેવાતા તે બધા શ્રીહરિને રૂચતા નહીં. અને અત્યારના લોકોને શું ગમે છે? હા, એવું જ છે દાદા. અને કેવા કેવા અત્યારે તો રમતના નામે, ખેલના નામે, આનંદના નામે, એન્ટરટેઇનમેન્ટના નામે જીવલેણ વસ્તુ આવતી જાય છે. અમેરિકામાં પેલા ટેક્સાસની અંદર રમાય છે રોડિયો ને, ગેમ રોડિયો કહે છે ને, પેલા આખલાને બુલ્સને દારૂ પાઈને પછી એની ઉપર માણસ બેસે. જોનારા માણસોને મજા આવે, પણ એમાં થોડી મિસ્ટેક થાય તો માણસની દશા કેવી થાય છે. પણ કળિયુગ છે ને, એમાં બધું ચાલવાનું, બધું જ ચાલવાનું, અને જેટલું ખરાબ થશે એટલું વધારે ચાલશે. આ કળિયુગનું લક્ષણ છે, તમે જોઈ શકો છો ચારે બાજુ. જેટલું ખરાબ હશે એટલું વધારે ચાલશે, કારણ કે લોકોને કેવું જોઈએ છે? લોકોને ડિમાન્ડ શેની છે? વિકૃત માનસિકતાવાળા માણસોને તો એ જ ગમે છે. આ તો આપણે મંદિરમાં બેઠા છીએ, ભગવાન શ્રીહરિના ખોળે બેઠા છીએ. આપણે ભાગ્યશાળી આવી વાતો વાંચવા મળે છે, આપણે ભાગ્યશાળી આવી વાતો સાંભળવા મળે છે. દુનિયાને સમજાવવાની જરૂર નથી, પણ આમાંથી આપણે સમજી લઈએ. કેટલું સમજી લઈએ? કે મહારાજને જે નથી ગમતું એ આપણે કરવું નહીં. અને આ બધા તમાશા એવા આવે છે ને, હમણાં સેલ્ફી ચાલી છે, સેલ્ફીના નામે તો માણસો કેવા મરી રહ્યા છે, કેવા મરી રહ્યા છે તમે જાણો છો. મુંબઈમાં એક છોકરો 8મા માળે ટાંકી ઉપર સેલ્ફી લેવા ચડ્યો,
તે સેલ્ફી લેતો તો ઉપરથી આખું નીચે રોડ દેખાય, હું દેખાવ, અને પાછળ ખસતા ખસતા ખબર નહીં શુંથી ઉપરથી ધફ દેન નીચે પડ્યો. આવા તો કેટલા માણસો મરી રહ્યા છે, કેના કયા તમાશાને લીધે? સેલ્ફીનો તમાશો. ભગવાનની લીલાના કીર્તન ગાતા ગાતા તો એક પલવારમાં જ અડધી રાત વીતી ગઈ. મધ્યરાત્રિના ચોઘડિયા વાગવા લાગ્યા. પછી તરત જ મહારાજાધિરાજ પોઢી ગયા. બધી સભા ઊભી થઈ ગઈ. સૌ હરિભક્તો પોતપોતાને મુકામ ગયા. સંતો પણ પોતપોતાને ઉતારે જઈને બેઠા. પોતાના હૃદયમાં શ્રીહરનું ધ્યાન કરવા લાગ્યા. ધ્યાન કરતા દાદા એક નાની વાત કરું. આજે સવારે જાપાનથી હરિશંકરજીનો એક મેસેજ હતો, ત્યાં ભૂકંપ થયો છે મોટો. એટલે પછી મેં ફોન કર્યો, મારે વાત થઈ. 93 કે 92 વર્ષ કરતાં પણ મોટી એમની ઉંમર છે, સંસ્કૃતમાં બોલે છે. એટલો મોટો ભૂકંપ થયો છે, એટલા બધા એમનું જે ઘર હતું એ ઘર આખું પડી ગયું છે. 5 કલાક પછી તો એ લોકો ઘરની અંદર જઈ શક્યા, બરાબર, પરમિશન મળી. પણ આશ્ચર્યની વાત એ છે, આટલા બધા ભૂકંપ થાય છે તેમ છતાં એ લોકો માણસો ટકી રહે છે, માલહાનિ થાય છે, જાનહાનિ નથી થતી. કેમ? કાયદાઓ મજબૂત છે. દરેક વ્યક્તિ કાયદાને માન આપનારો છે. અને આપણે ત્યાં નાની એવી દુર્ઘટના ઘટે ભારત દેશમાં, તમે જુઓ, હવે લગ્નમાં ટ્રક લઈને જતા હોય, ટ્રકમાં 70 માણસ ભર્યા હોય, ટ્રક પડે ઊંધી, તો થાય હું? 40 માણસ મરી જાય, હવે આ કઈ દુર્ઘટના કહેવાય? આ તો માણસની મૂર્ખામી છે. અને આવી મૂર્ખામી તો એક દિવસ નહીં, દરરોજ ચાલે છે. બોલો, કોને સમજાવીએ? સમજનાર એ છે. શાસ્ત્રમાં 3 પ્રકારના માણસ લખ્યા, વાતે કરીને સમજી જાય. તમે કોઈને વાત કરો અને સમજી જાય તો એને કેવો કહેવાય? બુદ્ધ કહેવાય. પણ વાત કર્યા વિના બીજાના ઘરમાં દુઃખ આવે ને પોતે જાગી જાય એ પ્રબુદ્ધ કહેવાય. બુદ્ધ ઓ હે જીસકો બતાના પડેગા, કહેના પડેગા. આપને થોડા કહે દયા ઓ સંભલ જાયેગા, સમજ જાયેગા. તો સમજો કો, ચલો કહેને કે બાદ ભી સમજ ગયા તો ભી સમજદાર આદમી હે, બુદ્ધ કહેલાયેગા. કહેના ભી ન પડા, ઉસને દેખા કે કહીં કિસી આદમી કો ચોટ લગ ગઈ, ઉસને ઠાન લિયા મેં એસા નહીં કરૂંગા, તો સમજ લો આદમી કેસા હે, પ્રબુદ્ધ હે. કિસી કો ચોટ લગી તો ભી નહીં સમજતા હૈ, કિતની બાર કહા તો ભી નહીં સમજતા હૈ, તો સમજો વો કેસા હૈ, અબુદ્ધ હૈ. કેસા હૈ? બુદ્ધ, પ્રબુદ્ધ ઓર અબુદ્ધ. કિસીને બડા અચ્છા લિખા હૈ, દેર આર 2 કેટેગરીઝ ઓફ સોસાયટી. એક સોસાયટી હૈ બુદ્ધ હૈ, દૂસરી કેટેગરી હૈ વો બુદ્ધુ હૈ. જ્યાદાતર લોગ બુદ્ધુ બનકે હી જીના ચાહતે હૈ, બુદ્ધ બનકર કોઈ જીના નહીં ચાહતા. પણ દાદા, સાવધાન માણસ હોય ને કેટલા ચકોર હોય છે ને. અમારા બે દાદાઓ જુઓ, ભગવાનની કેટલી કૃપા. વિનયજી, કોઈ આપકો પૂછે મંદિર મેં આને સે ક્યાં મિલતા હૈ, તો આપ ઇતના કહેના કે મંદિર મેં આને સે હમારા ભિખુ દાદા જૈસે દાદા મિલતે હૈ, ઇસસે બડા ક્યા આનંદ હો સકતા હૈ. હા, એકદમ સાચી વાત છે ને. એટલા માટે તમને બધાને મારી વિનંતી, તમે બધા ભક્તો પણ, આ દેશમાં પણ પૂજ્યપાદ ગુરુજીએ ઘણી વાર આપણને કહ્યું છે, રોડ ઉપર હોઈએ રોડના કાયદાને માન આપીએ, ગમે ત્યાં જઈએ સરકારનો કાયદો હોય તો એને માન આપીએ. કારણ કે કાયદાઓ આપણી સેફટી માટે છે. ઘણા લોકો તો કાયદાને ગોળીને પી જાય છે દાદા. સરકાર કાયદો કરે એનાથી અવળું જ કરવા જોઈએ ને, એવા તમે એટલા બધા માણસો જોઈએ, એટલા બધા વાત જ ના પૂછો. ગાડીમાં બેસીને બેલ્ટ બાંધવો બહુ નાનો કાયદો છે, પણ ફાયદો કેટલો મોટો છે, કેટલો મોટો ફાયદો છે. એક્સિડેન્ટ થયો હોય એને પૂછો તો ખબર પડે, જેને નથી વીતી એને ન ખબર પડે. કાયદો નાનો છે, ફાયદો એનો બહુ મોટો છે, છે કે નહીં? માટે હંમેશા દરેક જગ્યાએ
જે કાયદો હોય એને આપણે સ્થાન અને માન આપીએ. ભગવાન સ્વામિનારાયણની આ રુચિ સિદ્ધાંત હતો. આપણા વહાલા પૂજ્યપાદ ગુરુજી એમણે પણ ઘણી વાર આપણને પ્રેમથી આ ટકોર કરી છે. આપણે બધા ટકોરને જીવનમાં ધ્યાનમાં લઈએ. ભગવાન શ્રીહરિ પોઢ્યા છે, સભા બધી ઊભી થઈ, સંતો ભક્તો પોઢ્યા છે, હૃદયમાં શ્રીનું ધ્યાન કર્યું છે. ધ્યાન કરતાં જ્યારે સવાર થયો ત્યારે ભગવાનના નામનો ઉચ્ચાર કરવા લાગ્યા. જ્યારે સ્વામિનારાયણ ધૂન કરી રહ્યા ત્યારબાદ સંતો સરોવરે સ્નાન કરવા ગયા. ચૌદસને દિવસે ગંગારામ મલ્લે અનેક પ્રકારના પકવાન કરાવ્યા. સરસ રીતે શ્રીહરિને તે થાળ જમાડ્યો, તે રીતે જ બધા સંતોને પણ જમાડ્યા. કેસરયુક્ત ચંદન શ્રીહરિને ચર્ચ્યું, ફૂલહાર તથા પુષ્પના તોરા લાવીને શ્રીહરિને હરખભેર ધરાવ્યા. જેમ શ્રીહરિની પૂજા કરી તે રીતે જ સંતોની પણ પૂજા તે સમયે કરી. જ્યારે સંધ્યા સમય થયો ત્યારે અપાર દીવાઓ પ્રગટાવ્યા. મનમાં ઘણું હેત લાવીને શ્રીહરિએ આરતી કરી, પછી ધૂન કરી સ્વામિનારાયણ આવા શબ્દથી આખું ગગન છવાઈ ગયું. જ્યારે શ્રીજી મહારાજ ધૂન કરી રહ્યા ત્યારે સંતો અને હરિભક્તોનો સમાજ મંડપ નીચે સભામાં ખૂબ સંકળાશમાં બેઠો હતો. આવી ભીડ જામી. આજે મને યાદ આવે, આ પીવડા ઘનશ્યામ મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ થયો. એ ઉત્સવનું ઉદ્ઘાટન રાજકોટ ગુરુકુલ સંસ્થાનના મહંત સ્વામી પ્રાતઃ સ્મરણીય પૂજ્ય દેવકૃષ્ણદાસજી સ્વામીએ કર્યું. મંગલ પ્રવચન સ્વામીનું હતું, બહુ ટૂંકું પ્રવચન. અમે ઇન્ડિયા બેઠા હતા, ઇન્ડિયાથી બધું લાઈવ જોતા હતા, પણ સ્વામીની આ નાની વાત મને એટલી બધી યાદ રહી. મંદિરની ત્રણ શોભા છે. એક, મંદિરમાં ચોખ્ખાઈ હોય, ક્લીનલીનેસ, એ મંદિરની પહેલી શોભા છે. નંબર ટુ, મંદિર નાનું પડે ને, મંદિરમાં સંકળાશ વધી જાય ને, બરાબર, ધીસ ઇઝ સેકન્ડ બ્યુટી ઓફ મંદિર. આ મંદિરની શોભા છે. ખાલી પડે શોભા નથી, નાનું પડવું જોઈએ. અને ત્રીજી શોભા, મંદિરનો વહેવટ પારદર્શક બને, વહીવટીય તંત્ર મંદિરનું ભરોસાપાત્ર બને, આ મંદિરની ત્રીજી શોભા છે. ખૂબ સરસ સ્વામીએ ત્યારે વાત કરી હતી. એ પ્રતિષ્ઠા મહોત્સવનું વાતાવરણ જોઈ સ્વામી ખૂબ રાજી થયા હતા. અને સ્વામીના શબ્દો જે નીકળ્યા હતા, આજે આપણા લોયાધામ પરિવારમાં, લોયાધામ મંદિરમાં આપણને આ ત્રણે ત્રણ વસ્તુના દર્શન થાય છે. સંકળાશ જામી છે, ભીડ જામી છે, મોટા મોટા ધનાઢ્ય લોકો સારા સારા વસ્ત્ર અને આભૂષણ પહેરીને શ્રીહરિના દર્શન કરવા માટે ત્યાં આવ્યા હતા. શ્રીહરિના દર્શન કરી કોઈને શ્રીમંતાઈનો ગર્વ રહ્યો નહીં. શ્રીહરિ જે મંડપમાં બેઠા હતા ત્યાં આવીને એક અધિકારી બેસી ગયા. તેનું નામ જગજીવન હતું અને તે ભુજના મહારાવનો દિવાન હતો. હવે મહારાજ પધાર્યા છે, આવો ઉત્સવ જામ્યો છે, સમાચાર ખૂણા ખૂણા સુધી પહોંચ્યા, એટલે ભુજના મહારાવ એનો દિવાન જગજીવન મહેતા બ્રાહ્મણ હતો અને એ મોટો અધિકારી હતો અને એટલો ખળ હતો, ખળ નહીં, ખળનાયક હતો, મૂરખ નહીં, મૂરખનો શિરોમણી હતો. જગજીવન મહેતા આવીને બેસી ગયો, શ્રીહરિની પાસે આવીને બેઠો. તેના મનમાં એક મોટી ઘાત હતી, કપટ હતું, છળ હતું. તેણે દ્રષ્ટિ ફેરવીને મંડપને સભા દેખી. તેણે આવી સભા ક્યાંય જોઈ જ ન હતી. બધી સ્ત્રીઓ સ્ત્રીઓના સમુદાયમાં બેઠી હતી અને પુરુષો પુરુષો સાથે બેઠા હતા. સંતોના મંડળમાં સંતો ધ્યાનથી બેઠા હતા, કોઈ પરસ્પર બીજી વાત ન કરતા હતા. સાંભળો, કથામાં બેસનારા બધા હરિભક્તો અત્યારે સાંભળજો. ગમે ત્યારે મંદિરમાં જઈએ, ગમે ત્યારે સત્સંગમાં જઈએ, ગમે ત્યારે આપણે સભામાં જઈએ, આટલી વાતનું ધ્યાન રાખજો. કોઈ પરસ્પર બીજી વાત ન કરતા હતા. ઘણા મંદિરોમાં તો એટલી બધી જાહેરાત કરવી પડે, શેની? શાંતિ રાખો, શાંતિ રાખો, આવી જાહેરાત કરવી પડે. માહોમાહી કીર્તન ગાતા હતા. બધાને શ્રીહરિમાં એક તાન હતું, સહુને શ્રીહરિના ઉપર એક તાન હતું. એવું તાન તો તેમને પોતાના ઘર ઉપર પણ ન હતું. જેટલા હરિભક્તો સંસારી હતા
તે બાઈ ભાઈ બધા જ શ્રીહરિના વચન પ્રમાણે બંધાઈને રહેતા સગા સંબંધીનો બધો નાતો તેમણે તોડી નાખ્યો હતો. આવી સભા બેઠેલી હતી, આવી દિવ્ય સભા બેઠી હતી. ભગવાન સ્વામિનારાયણની સભા આપણે ચેષ્ટા ગાઈએ છીએ એમાં આવે છે કે મહારાજ કથા વાર્તા કરતા હોય અને ત્યારે વચ્ચે કોઈ આવે પૂજન કરવા આવે તો મહારાજ ખીજાઈ જતા. કારણ કે અત્યારે પૂજન કરવું એનો સમય નથી. સભામાં જઈએ ને, ગમે ત્યાં આપણે જઈએ ને, આ વિદેશની પ્રજામાં એક વસ્તુ તો ડિસિપ્લિન ઓટોમેટિક દેખાય આપણને, બેસવામાં, બોલવામાં, ચાલવામાં, ખાવામાં, પીવામાં. મને આપણા સત્સંગી ભક્તોએ વાત કરી કે અમેરિકન લોકોની પાર્ટી હોય એમાં પીરસવાનું ન હોય, બધી વસ્તુ મૂકી દીધી હોય, બધી વસ્તુ પોતપોતાની રીતે લેવાની હોય, એમાં પણ પાછું અમુક આઇટમ લિમિટેડ હોય, તેમાં લખ્યું હોય કે એક વસ્તુ દરેક વ્યક્તિ માટે, વન પીસ ફોર પર પર્સન. તો નાનો છોકરો હોય ને, એને ભાવે એવી વસ્તુ હોય ને, તો પણ એમાંથી એક જ આઇટમ લેશે, કેવી ડિસિપ્લિન, કલ્પનાતીત છે ને. વર્ષો પહેલાં મને યાદ છે, અમે જતા હતા એટલાન્ટિક સિટી, રસ્તા મોટું ફાર્મ, ફાર્મની બહાર મોટી એક લારી મૂકેલી, એમાં તરબૂચ બીજા બધા ફ્રૂટ મૂકેલા, કોઈ માણસ નહોતો, દરેક ઉપર સ્ટીકર મારેલા, તમારે જે જોઈએ તે લઈ લેવાનું, બાજુમાં ગલ્લા જેવામાં પૈસા નાખી દેવાના. ઇન્ડિયામાં હોય તો દાદા ગલ્લોય જતો રહે અને ફ્રૂટય જતો રહે, બોલો. આપણે ધર્મની વાતો કરવામાં રહ્યા, વાસ્તવિક ધર્મ શું છે આ લોકો સમજી શક્યા. જાદુગર કેલાલ જાપાન ગયા, જાપાન સાથે એને બહુ સારો નાતો હતો. જાપાનમાં એણે એટલા બધા કાર્યક્રમો કર્યા છે, એણે પોતાના જાપાનના અનુભવો ઘણા બધા લખ્યા છે એના પુસ્તકમાં. પણ જાપાનના એણે લખેલા અનુભવો વાંચવા જેવા છે દાદા, વાંચવા જેવા છે. એટલી ઊંચી પ્રામાણિકતા એ દેશમાં એણે જોઈ, એટલી ઊંચી નીતિમત્તા એ માણસે એ દેશમાં જોઈ, એટલી ઊંચી નૈતિકતા એ માણસે એ દેશમાં જોઈ. ભગવાન સ્વામિનારાયણ અનેક વાર બોલ્યા છે, અનેક વાર, સુખનું મૂળ ધર્મ છે અને દુઃખનું મૂળ અધર્મ છે. હું ઘણી વાર કથામાં કહું છું, સુખનું કારણ ધર્મનો પ્રભાવ, દુઃખનું કારણ ધર્મનો અભાવ. બીજાને દોષ દેવાનું બંધ કરી દઈએ આપણે, આપણાથી શરૂ કરીએ. મહારાજની આજ્ઞા મારે પાળવી છે, મહારાજને રાજી કરવા છે, મહારાજને મોટા પુરુષ રાજી થાય એવું જીવન મારે જીવવું જ છે, બસ. આ તો સરળ રસ્તો છે, એકદમ ઈઝી અને સુગમ રસ્તો છે. સુખનો માર્ગ સસ્તો છે, દુઃખનો માર્ગ મોંઘો છે, યાદ રાખજો. એટલે સભામાં જઈએ, બેસવામાં, બોલવામાં ટકોર કરી દેવો. આપણે લોયાધામની આપણે દરરોજ સારી સારી વાતો કરીએ, ક્યારેક આપણે કડવી પણ વાત કરવી જોઈએ. આપણા લોયાધામ મંદિરમાં કેટલી વાર કીધું, બેસવામાં પણ ડિસિપ્લિન હજી ખબર નહીં, બહુ ઓછી દેખાય, ગમે તેમ બેઠા હોય. તમે હરખા બેસશો ને તો તમારું જેને છોકરાઓ હરખા બેસતા શીખશે. છોકરાને ટકોર નથી કરવાની, આપણા ઉચ્ચારણથી નહીં, આપણા ઉદાહરણથી થશે બધું કામ. આવો તમે કચ્છમાં, મેં જોયું છે દાદા, કચ્છના હરિભક્તોની ડિસિપ્લિન એટલી જબરજસ્ત, મિલિટરી જેવી મંદિરમાં. અને પરિણામ શું આવ્યું? બે વર્ષના છોકરાઓ, 3 વર્ષના દીકરાઓ, 4 વર્ષના દીકરાઓ મંદિરમાં. 400 છોકરાઓની સભા હોય, 450ની સભા હોય, 550ની સભા, અમે સંતો રહ્યા છીએ એટલે જોયું છે, એટલે ઈર્ષ્યા આવે. પણ છોકરા મંદિરમાં આવે ને, ગમે એટલા ધમાલી હોય, ચંચળ હોય, પણ મંદિરમાં બધા એક સરખા ચાલે, કેમ? એને બધે એવું જોયું હોય કે આ મંદિરમાં બધા આમ જ ચાલે છે, પછી એ છોકરું હોય તો પણ એમ શીખી જાય. માટે આપણે બેસવામાં ખાસ ગમે ત્યારે જઈએ, સરસ લાઈનમાં બેસીએ,
એક ઉત્તરમાં, એક દક્ષિણમાં, એક પૂર્વમાં, એક પશ્ચિમમાં, આમ નહીં. પહેલેથી લાઈન ચાલુ થઈ હોય, જ્યાંથી થયું હોય ત્યાં આપણે બેસી જઈએ. બોલવામાં, સભા કીર્તન ધૂન ચાલતી હોય ત્યાં સુધી વાત ન કરીએ એ વિવેક કહેવાય. ઊભા થવામાં, સભામાંથી આપણે ઊભા થઈને કદાચ જવું છે તો પાછળથી જઈએ, કોઈને વિક્ષેપ ન થાય, વચ્ચેથી ન નીકળીએ જેથી કરીને બધાને ડિસ્ટર્બન્સ થાય. ભગવાન શ્રીહરિની આવી દિવ્ય સભા જોઈને પેલા જગજીવન મહેતાના પેટમાં તેલ રેડાયું. ભાઈ, તે નાગર જગજીવન કોઈ પણ હરિભક્તને પૂછે તો બધા પાસેથી એક જ સરખો જવાબ મળતો હતો, એટલે વધારે અદેખાઈ થઈ. એને કોઈ જગ્યાને પોચું દેખાણું જ નહીં. પોચું દેખાય તો શું કરે? હળી કરે ત્યાં થોડો. કેમ છે બધું? ભગવાન સ્વામિનારાયણ બધું બરાબર છે એમ પૂછે બધાને, અને બધા એક સરખો જવાબ આપે એટલે આને તો કંઈ લાગ મળ્યો જ નહીં. કોઈ એમ કે હવે ઠીક છે તો પછી આ ઘા મારે. ઘણા માણસો આવા જ હોય છે, આવા જ કાગડા કરતાં ભૂંડા, ગમે ત્યાં જઈને શું ખરાબ છે, શું પ્રોબ્લેમ છે, કોણ માણસ નબળો છે એને એક ઘા મારીને તોડીને પછી પહેલાંનો ફજેતો કરવો, એના સિવાય પ્રયોજન નથી હોતું. બધા હરિભક્તોએ શું જવાબ આપ્યો? કે અમે તો ભગવાન શ્રીહરિના આશ્રિત છીએ. અરે અમારા મહારાજ ઘર સંસારમાં જ્યાં સુધી રહેવાની આજ્ઞા કરશે ત્યાં સુધી એમની આજ્ઞાથી ઘર સંસારમાં રહ્યા છીએ, અને શ્રીહરિ જેવી આજ્ઞા કરશે તે પ્રમાણે અમે તત્કાળ કરીશું, અને જ્યારે શ્રીહરિની આજ્ઞામાં રહીએ છીએ ત્યારે અમારા જીવમાં ઘણો આનંદ રહે છે, અને શ્રીહરિની આજ્ઞામાં રહેવાનું આવું સુખ છે, અને બધો સંસાર તો અમને અત્યંત લુખ્ખો લાગે છે. શ્રીહરિનું કોઈ વચન ક્યારેય લોપાઈ ગયું હોય તો અમારા મનમાં અત્યંત સંતાપ થાય છે, અને ભગવાન શ્રીહરિની જો આજ્ઞા થાય અને આ સંસાર છોડવો પડે તો અમે છોડી દઈએ. આવું સમર્પણ, આવું ડેડિકેશન, આવી ડિસિપ્લિન, આવી ડિવોશન, 3D, યુ નો, એવરીવન ઇઝ ટોકિંગ અબાઉટ 3D. રિમેમ્બર આ 3D ડિસિપ્લિન જીવનમાં જરૂરી છે. મહાત્મા ગાંધી માટે બહુ સરસ કોઈ લખ્યું કે બાપુ, ઢીલા બેસતા નહીં અને ધીરા ચાલતા નહીં. નાનું સૂત્ર પણ કેટલું જોરદાર. ઢીલા બેસતા નહીં, બેસે ને તો પણ સરસ મજાના. આપણા પૂજ્યપાદ ગુરુજીને તમે જુઓ, સવારે પૂજામાં બેઠા હોય, તમે દર્શન કરો બરાબર, પછી ઉપર સોફામાં બેઠા હોય તમે દર્શન કરો, જમવા બેઠા હોય તમે દર્શન કરો, સુવા ગયા હોય તમે દર્શન કરો, તમને દરેક જગ્યાએ એક સરખી ડિસિપ્લિન જોવા મળશે. એક સરખું જીવન, સોનાના દોરા જેવું, અંદર પણ જાહેરમાં પણ એવું જ જીવન, એકલા હોય તો પણ એવું જીવન. ડિસિપ્લિન, ડેડિકેશન. મહારાજ માટે, આપણા વહાલા સંતો માટે આપણે શું ન કરી શકીએ? વચનામૃતમાં મહારાજ એમ કહે, મહાત્મ જ્ઞાને સહિત નિશ્ચય હોઈને એનાથી શું ન થાય, થાય એમ નહીં, શું ન થાય. વોટ ઇઝ ઇમ્પોસિબલ ફોર હિમ? હી કેન ડૂ એનીથિંગ. કંઈ પણ વસ્તુ કરી શકે. આ ડેડિકેશનની ડેફિનેશન છે, આવું ડેડિકેશન. અને ત્રીજા નંબરમાં ડિવોશન. ત્યાર પછી આપણે ભક્તિ કરીએ ને એ કંઈક ઉગે, કંઈક ભગવાનને પૂગે, બાકી તો આપણી ભક્તિ ભભાક્યા જેવી હોય. દિવેલ વગરનો દીવો કેટલો ટકે? ઘણીક વાર આપણી ભક્તિ આવી હોય છે. જગજીવન મહેતાએ ભગવાન સ્વામિનારાયણની આવી દિવ્ય સભા જોઈ, એક એક માણસનું ઇન્ટરવ્યુ લીધું. પેલા મીડિયાવાળા લે ને, એમ મીડિયાવાળાનો ધંધો આવો જ છે પાછો. એ ગમે ત્યાં જાય તો ગોદા મારી મારીને, હે, મોઢામાં આંગળા નાખીને બોલાવે કંઈક. બોધું ક્યાં છે ગોતે? એમાં જગજીવને કર્યું ઇન્ટરવ્યુ બધાનું, પણ કોઈ જગ્યાએ ફાયવો નહીં. જ્યારે જગજીવન સહુ બાઈ ભાઈ હરિભક્તના મુખથી આવી વાત સાંભળી ત્યારે તે દુર્જનના મનમાં ઘણી બળતરા થઈ કે અહીંયા તો આપણે ફાવીએ એવું લાગતું નથી. કેવી દુઃખની વાત છે બોલો.
કોક સુખમાં હોય એનું સુખ જોઈને દુઃખી થાય, આનાથી મોટો કોણ દુષ્ટ? અને આવી દુષ્ટતા અત્યારે ઘર ઘરમાં પહોંચી ગઈ છે. બોલો, બીજાના સુખમાં આ દુઃખી થાય? માણસના સુખનું કારણ હવે બીજાનું દુઃખ બનતું. બીજો દુઃખી થાય તો સુખી થાય કે સારું થયો, એને મજા આવે, એ જ લાગનો હતો, એવું જ થવું જોઈએ. બદનામ થાય, ફજેત થાય, કંઈ અકસ્માત થાય, કંઈ દુર્ઘટના ઘટે, પણ સંત અને ભગવાનના ભક્તનું આ લક્ષણ નથી. દરેકનું ભલું ઈચ્છે, દરેકનું સારું ઈચ્છે. જુઓ, આ દુર્જન છે, બળતરા થવા લાગી, તેણે મનમાં વિચાર્યું, નક્કી આમાં કંઈક કરામત લાગે છે, કંઈક જાદુ કે ચમત્કાર હશે, બાકી આમ હોઈ શકે નહીં. કેવો દુષ્ટ હતો? એણે એમ વિચાર્યું કે આ બધો પ્રતાપ છે ને, આ સહજાનંદ નામ છે ને, એમાં કંઈક જાદુ લાગે છે. હવે છે ને, હું ઠેક ઠેકાણે સહુના સહજાનંદ નામ રાખું, તેનાથી તે નામનો પ્રતાપ ઉડી જશે. ચારે બાજુ સહજાનંદ સહજાનંદ થાય તો આ નામ જ ઉડી જશે. તે દુર્જન જગજીવનની એક બહેન હતી. તે બહેન પણ ઘણી સારી સત્સંગી થઈ હતી. ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ જોઈ, અનુભવી એણે સત્સંગ સ્વીકાર્યો. અને એક તો આ દુષ્ટ હતો ને, હવે વધારે દુષ્ટ થયો. ઘરમાં જ આવું થયું. જગજીવનનું દુષ્ટતા ભર્યું આચરણ જોઈ તે બહેન ભાઈનું કશું માનતી ન હતી. તે દુર્જન ઉત્તમ નાગર બ્રાહ્મણ હોવા છતાં શક્તિપંથી થયો હતો, દેવીનો ઉપાસક. દેવીનું તો ખાલી નામ હતું, કામ પોતાનું જ હતું. મદ્ય, માંસ, મદિરા, આ બધા પાપ કરનારો થયો હતો. ઉપરથી સેવ હોય એટલે કે શિવનો અનન્ય ભક્ત હોય એવો દેખાતો હતો ઉપરથી. બાકી માહિતી તો નહોતા શિવજી, નહોતા માતાજી, કશું જ નહોતું. તે દુષ્ટ જગજીવને પછી શ્રીહરિ પાસે જઈને એક પ્રશ્ન પૂછ્યો. હવે ઇન્ટરવ્યુ કોનું ચાલુ કર્યું? સીધો મહારાજ પાસે ગયો. પેલા માણસોની તપાસ કરી, એમાં કંઈ ફાયદો નહીં. બેનો ભાઈઓમાં જોયું, એમાં કંઈ એનું ઉપજ્યું નહીં. એટલે હવે પહોંચ્યો ક્યાં? ખતરનાક હોય છે આ બધી બલ્લા. હા, જગજીવને શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો, તમે બ્રહ્મચારીની દીક્ષા લીધી છે અને ભૂપના પણ ભૂપ થઈને બેઠા છો, પણ તમારી પાસે કંઈ ગામ ગરાસ તો છે નહીં, છતાં તમારા વચનને તમારા જેટલા લોકો છે તે રાજાની આજ્ઞા કરતાં પણ વધારે માને છે, તમારામાં એવો શું પ્રતાપ છે કે તમે બીજા મતો કરતાં પણ પોતાનો મત વધારે સફળતાપૂર્વક ચલાવી રહ્યા છો? સીધું જ, તમે આ કઈ ચાવી છે, કઈ ટેકનિક બતાવો તો ખરા અમને, અમે પણ થોડી. બોલો, છે? તમારા મતને જોઈને બીજા બધા સંપ્રદાયો અતિ ઝાંખા પડી ગયા છે. તમને કોઈ રાજાઓ પૂછતા નથી, તો તમે મને કંઈ તમારી કરામત હોય તે બતાવો. તમારામાં શું જાદુ છે એ મને શીખવાડો. મહારાજ મંદ મંદ હસ્યા અને પછી મહારાજ કહેવા લાગ્યા કે પહેલાં તમે અમારા શિષ્ય થાઓ તો અમે અમારી કરામત તમને બતાવીએ. મહારાજે પણ આકરી કસોટી કરી લીધી આની. અહીંયા ભગવાને છોડે એમ તો હતા નહીં, એવો દાણો દબાવ્યો ને દાદા, તો અમે બતાવીએ. અમે તો અધર્મ માર્ગના જેટલા દોષ છે બધાનો ત્યાગ કરીએ છીએ, અમારી આટલી જ કરામત છે. ઇન્ડાયરેક્ટલી મહારાજે કંઈ પણ દીધું કે આ કંઈ જાદુ મંતર તંત્ર આ કશું છે નહીં, આ તો કેવળ ને કેવળ જે કંઈ અધર્મ દેખાય એને અમે છોડી દઈએ છીએ. જે લોકો ધર્મ માર્ગમાં સરળતાથી ચાલે છે તેમને અમારામાં કાંઈ બાધ દેખાતો નથી. જે કોઈ અમારામાં શાસ્ત્રની રીતે બાધ દેખાડે તો અમે તેની વાતને પ્રેમથી સ્વીકારી લઈએ છીએ. ભગવાન છે, સર્વોપરી પુરુષોત્તમ નારાયણ છે, તેમ છતાં એક સંત અને ભક્તની ભૂમિકાથી વાત કરે છે. હું તમને બધા ભક્તોને આ ફરીવાર રિપીટ કરું છું. હમણાં થોડા દિવસ પહેલાં જ વાત આવી હતી કે આ દેહ દેખાય છે, હાલે છે, ચાલે છે, બધું દેખાય છે, પણ જેનાથી દેહ છે, જેનાથી હાલવું ચાલવું છે, આત્મા દેખાતો નથી. બસ એવી જ રીતે આપણી બધી ક્રિયાઓ દેખાય છે. કથા સાંભળવું દેખાય, કથા
કરવી દેખાય, ઠાકોરજીની સેવા કરવી દેખાય, આ બધી ક્રિયાઓ દેખાય છે. પણ આ બધી ક્રિયાની અંદર આત્માના સ્થાને ધર્મ છે. ધર્મ રાખીને આપણે આ બધી ક્રિયા કરીશું ને તો મહારાજ રાજી થશે. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ બોલ્યા, ભગવાનનો આશરો રાખતો હોય, ભગવાનની ભક્તિ કરતો હોય, પણ જો એનામાં ધર્મ નથી તો માથે મોટો પાણો મૂકીને સમુદ્રને તરવા ઈચ્છે એના જેવો જાણવો. શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું, તમામ શાસ્ત્રનો સાર એટલો જ છે, ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી એટલો જ સાર છે. ફરીવાર મહારાજે કહ્યું, ધર્મ વિનાની ભગવાનની ભક્તિ ક્યારેય ન કરવી. ભક્તિનો પ્રાણ ધર્મ છે. સત્સંગી જીવનની કથા. અન્નકૂટ ઉત્સવ ચાલતો હતો. જીવબા લાડુબા આ બધા સ્ત્રી ભક્તોનો પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો. એક એક ક્રિયામાં પૂરી વણનારા બહેનોને પૂરી નહીં મહારાજ દેખાવા લાગ્યા. એટલી મૂર્તિમય વૃત્તિ બની ગઈ. પૂરીને તળનારા બહેનોને મહારાજ દેખાય, મહારાજમય બની ગયા, મૂર્તિમય બની ગયા. આટલી પરાકાષ્ઠાએ ભક્તિ પહોંચી અને ભક્તિદેવી સાક્ષાત પ્રગટ થયા. વરદાન માગો એમ કહ્યું ત્યારે બધા બહેનો એમ કહ્યું, આવીને આવી ભક્તિ અમારા હૃદયમાં અખંડ રહો. અને ત્યારે ભક્તિ માતાએ કહ્યું, બહેનો હું તો પતિવ્રતા સ્ત્રી છું, તમારે મને જો તમારા હૃદયમાં રાખવી હશે ને તો પહેલાં તમારે ધર્મને બોલાવવો પડશે. જ્યાં ધર્મ છે ત્યાં હું જાઉં છું. હું ધર્મની નારી છું, પતિવ્રતા સંબંધથી જોડાઈ છું. જ્યાં સાચો ધર્મ છે ત્યાં સાચી ભક્તિ આવે છે. ધર્મને ભક્તિ જ્યાં હોય છે ત્યાં ઘનશ્યામ પ્રભુ પ્રગટ થાય છે, ભગવાન પ્રગટ થાય છે. આ ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી સિદ્ધાંત છે. આટલું મેથેમેટિક્સ સમજાવવા માટે ભગવાન પ્રગટ થયા છે. પછી બધાએ પોતપોતાના મેથેમેટિક્સ ઊભા કર્યા છે. આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી. પણ ઘણીક વાર હરિભક્તોના પ્રશ્ન આવતા હોય કે સ્વામી હમણાં એક બહુ વાત ચાલે છે, બહુ વાત ચાલે છે. જ્યાં જઈએ ત્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર હોય, બોર્ડ મોટા મોટા માર્યા હોય, ભગવાનની મૂર્તિ હોય, પણ મંદિરમાં ભગવાનનું નામય ન હોય. એ ઠીક છે. હવે તો એમ જ વાતો થાય છે કે ધામ વિના ધામી ક્યારેય મળતું નથી, માટે પહેલાં ધામને પકડો. શું વાતો થાય છે? ધામ વિના ધામી મળતું જ નથી. ધામને ઓળખો, ધામને પકડો. વિચાર તો કરો. આ સત્સંગનો બધો કાંટ છે, આ સત્સંગનો બધો મળ છે, આ સત્સંગમાં બધા મલિન મતીવાળા ભેગા થયા છે ને એની બધી ઉપજ છે. વચનામૃતના આધારે ને શિક્ષાપત્રીના આધારે એટલું જ ગણિત છે, એટલું જ ગણિત ભગવાનના એકાંતિક સત્પુરુષ એટલે કોણ? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યવાળા સંત મળે અને એ સંતને વિશે દેહને દેહના સગા સંબંધી જેવી પ્રીતિ થાય તો અક્ષરધામનો દરવાજો ખુલી જાય. વચનામૃત પ્રથમનું 54મું. એવા જ એકાંતિક સંત જ્યાં રહેતા હોય ત્યાં મુમુક્ષુએ પોતાનું કલ્યાણ ઈચ્છવું. વચનામૃત કયું? સારંગપુરનું 7મું. એવા સંત હોય એમાં આત્મબુદ્ધિ કરવી. વચનામૃત કયું? મધ્યનું 54મું. મહારાજ એમ બોલ્યા, ભગવાનને ભગવાનના સંત એ બે જ જીવના કલ્યાણ કરનારા છે અને ભગવાનને સંત મળે ત્યારે એ જ કલ્યાણ છે, એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી. મધ્યનું 58મું. જેણે પોતાનું કલ્યાણ ઈચ્છવું તેણે ભગવાનને ભગવાનના સંત એનાથી વિશેષ કોઈ સુખદાયી સમજવું નહીં. વચનામૃત કયું? અંત્યનું 7મું. તમે આખા વચનામૃતમાં જુઓ ને એક સરખી ભગવાન શ્રીહરિએ કલ્યાણની વાતો કરી છે. પણ પછી આ કળિયુગના પ્રભાવને લીધે દરેક જગ્યાએ કંઈક ને કંઈક પોતપોતાના મત સ્થાપિત કરવાને માટે અનેક પ્રકારની વાતો ઉપજી છે, સમાજમાં ચાલી છે. એટલું બધું પાખંડ ચાલે, કરેની વાંધો નહીં, પણ એકના પ્રતિપાદનને કરવા માટે બીજા અનેકના ખંડન જ્યારે થઈ રહ્યા છે ને, ગોપાળાનંદ સ્વામીનો દ્રોહ થઈ રહ્યો છે, મુક્તાનંદ સ્વામીનો દ્રોહ થઈ રહ્યો છે, શું એમાં ગુણાત્યાનંદ સ્વામી રાજી થવાના? શું થવાના? અરે અક્ષરના નામે હવે તો પુરુષોત્તમનો દ્રોહ થઈ રહ્યો છે, એમાં શું ભગવાન રાજી થવાના? સાંભળો, આ ભગવાન સ્વામિનારાયણની વાણી છે.
એમની હાજરીમાં હયાતીમાં લખાયેલા આ બધા ગ્રંથો આપણે વાંચીએ છીએ. શા માટે વાંચવાના, શા માટે મંતવ્ય યાદ રાખવાનું? તમને કોઈ પ્રશ્ન પૂછે, જવાબ આપી શકવા જોઈએ. આ વચનામૃત ગ્રંથ આપણે વાંચીએ, આપણે તૈયાર થઈએ. અણસમજુ માણસ છે ને, જીવનમાં અજ્ઞાન છે ને, મોટો અભિશાપ છે. આપણને ખબર ન હોય ને ત્યારે આખી દુનિયા આપણને ગમે તેમ છેતરી શકે છે. પણ એકવાર જ્ઞાન પ્રગટે ને, એકવાર માણસ જાગી જાય ને, પછી એને કોઈ હેરાન ન કરી શકે. માટે તમે બધા કથા સાંભળો, સારું કામ કરે છે બધાને આપણે વંદન કરીએ. સારું તે કોઈ પણનું સારું જ છે, પણ ખોટું હોય તો પોતાનું હોય તો પણ સ્વીકારવું. શું ભગવાન સ્વામિનારાયણ કહે છે? જગજીવન જેવા દુષ્ટને પણ ભગવાન શ્રીહરિ સ્પષ્ટ વાત કરે છે, સાંભળો. દાદા, નંબર વન, અધર્મ માર્ગના જેટલા દોષ છે બધા અમે છોડી દીધા છે. એ તો ભગવાન છે, એમને છોડવાના હોય? જેણે સંત કે ભક્ત થવું એને પહેલી શરત છે. હું ઘણી વાર કહું છું, સત્સંગ એટલે અસતનો ત્યાગ. સાચી વાત ને? ઉત્તર ભારતના સંત કેટલી સરસ વ્યાખ્યા કરીને ગયા, સત્સંગ કા અર્થ હી હૈ જાને હુએ અસત કા ત્યાગ. મતલબ સત્સંગ પાંચ માળા કરે અને પછી 95 ચાળા કરે એ સત્સંગ કહેવાય? આપણો સત્સંગ આવો કંઈક છે. અધર્મ સર્ગનો ત્યાગ કરવો આ પહેલી વસ્તુ છે. હજી એના કરતાં આગળ જુઓ, જે લોકો ધર્મ માર્ગમાં સરળતાથી ચાલે છે તેમને અમારામાં કાંઈ બાધ દેખાતો નથી. જે કોઈ અમારામાં શાસ્ત્રની રીતે બાધ દેખાડે, દાદા જુઓ, જે કોઈ અમારામાં શાસ્ત્રની રીતે બાધ દેખાડે તો અમે તેની વાતને પ્રેમથી સ્વીકારી લઈએ છીએ. કોણ બોલે છે? ભગવાન સ્વામિનારાયણ. કોઈક અમને શાસ્ત્ર પ્રમાણે અમને એમ કહે તમારી આ ભૂલ છે, અમે પ્રેમથી સ્વીકારીએ છીએ. આ ભગવાનની વાત નથી, જેણે ભગવાનને રાજી કરવા હોય એની વાત છે. સ્વીકારતા શીખી જઈએ, પાછા વળતા શીખી જઈએ. શાસ્ત્રો અને લોકમર્યાદાથી જે વિપરીત ચાલતા હોય અને એવી જે બાબત હોય તેનો અમે દૂરથી ત્યાગ કરી દીધો છે. ચાર વાત આવી, બધા ભક્તો લખી રાખજો. અધર્મનો ત્યાગ કરવો, નંબર વન. ધર્મ માર્ગવાળા હોય એને ગમે એવું આપણું જીવન બનાવવું, નંબર ટુ. અને કોઈક આપણને આપણી ભૂલ શાસ્ત્ર પ્રમાણે બતાવે, એની બુદ્ધિથી તર્કથી નહીં, શાસ્ત્ર પ્રમાણે બતાવે. બોલો, હમણાં તો ચાલ્યું છે સીધું ધડ દેને એમ જ વાત કરે તમારી ઉપાસના ખોટી. આપણા ચાર પાંચ હરિભક્તોને બબે ચાર ચાર માણસો ભેગા થાય, તમારી ઉપાસના ખોટી. તમને કોઈ પણ એમ કે તમારી ઉપાસના ખોટી, મારો ફોન નંબર આપજો. જિંદગીમાં તમને પ્રશ્ન નહીં પૂછે. દાદા, ઉપાસનાનો ઊજ એને ખબર નથી અને એ આપણી ઉપાસના ખોટી કહેવાવે. અરે, મારે ક્યાં આ સભાના સ્થાનમાંથી વધારે પડતું બોલવું યોગ્ય નથી, પણ હાથ જોડીને કહું છું, ચારે બાજુ અત્યારે આવું તાંડવ ચાલ્યું છે, જાણે કે આ સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રલય કરવા બેઠા છે બધા. તમે જે કરો છો અમારે તમારી સાથે મતલબ નથી, પણ શા માટે તમે ઉપાસના ઉપર પ્રહાર કરે છે? અને કોણ પાછો? જેને ઉપાસનાની ખબર નથી એ લોકો. એટલા માટે દુઃખ થાય, એટલા માટે કહેવું પડે છે. આ વાત અનેક વાર હરિભક્તો પ્રશ્ન રૂપમાં રજૂ કરે છે, એટલે આજે જાહેરમાં દુઃખ સાથે કહું છું, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આજ્ઞા અને ઉપાસના આ બે સ્થાપિત કરવા માટે પ્રગટ થયા છે. આ બે શુદ્ધ રહેશે ને, આજ્ઞા અને ઉપાસનાના માર્ગ, ત્યાં સુધી અક્ષરધામનો રસ્તો ચાલુ રહેશે. આ બે માર્ગમાં જો અડચણ આવશે તો એમ સમજો કે અક્ષરધામનો દરવાજા બંધ થઈ જશે. મહેરબાની કરીને એક શિક્ષાપત્રી એને આપણે છેડા ન કરીએ. એ આજ્ઞાનો માર્ગ છે, ઉપાસના એટલે વચનામૃત, એ ઉપાસનાનો માર્ગ છે, એને છેડા ન કરીએ મહેરબાની કરીને. કથા સાંભળનારા બધા ભક્તોને હું કહું, આપણે જાગીએ. આપણે સહજાનંદી સૈનિક છીએ, પૂજ્યપાદ ગુરુજીએ ઘણીવાર વાત કરી છે. આપણે સહજાનંદી સિંહ છીએ, જગતના કુસંગી માણસો આગળ, મતપંથી આગળ, ભગવાન અને ભગવાનના મતનું ખંડન કરનારા માણસ આગળ આપણે કાયર થઈને નહીં, ગાફળ થઈને નહીં, નમ્રપણે નહીં, એને તો જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરીએ. સીધી જ વાત કે તમારી ઉપાસના ખોટી છે, બોલો.
શું ગોપાળાનંદ સ્વામી કરીને ગયા એ ખોટું, મુક્તાનંદ સ્વામી કરીને ગયા એ ખોટું, પ્રેમાનંદ સ્વામી કરીને ગયા એ ખોટું, શ્રીજી મહારાજ સ્વયં મૂર્તિ સ્થાપીને કરી ગયા હરિકૃષ્ણ મહારાજની એ ખોટી? દુઃખ થાય. એટલા માટે આ શાસ્ત્ર આપણે વાંચીએ છીએ, શાસ્ત્રના આધારે આપણે ચર્ચા કરીએ છીએ, શાસ્ત્રમાં જે પ્રસંગ આવે લઈએ છીએ, શાસ્ત્રના આધારે આપણને કોઈક સમજાવી દે. શાસ્ત્ર એટલે આપણા માટે તો આ વચનામૃત છે, જે આપણા આરાધ્ય ઈષ્ટદેવ જેને આપણે પામવાના છે એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ, એમના દ્વારા પ્રબોધિત એમની અમૃતવાણી, બસ એમાંથી કોઈક આપણને બતાવી દે તમારી આ ભૂલ છે, 100% આપણે સ્વીકારવા તૈયાર. પણ જ્યારે ભગવાનના પગ ઉપર પ્રહાર કરી નાખે, અને પાછા વાત કેવી કરે ખબર, કે શ્રીજી મહારાજે પણ આ બધી વાત મર્મમાં કરી છે. કેમાં કરી છે? એ એના એના જે અતિ અંગત સંત હોય ને એ જ જાણતા હોય, બીજા ન જાણતા હોય. અલ્યા મારે શું કેવું હે? દુઃખ થાય દાદા, કળિયુગ છે ને, અક્ષરના નામે પુરુષોત્તમનો દ્રોહ કરી રહ્યા છે આ લોકો આવી વાતો કરીને. એટલા માટે કહેવું પડે, કેટલી અદ્ભુત આ બધી વાતો આવે જુઓ તમે. અને તેને લીધે જ અમારો માર્ગ અત્યારે સર્વોપરી વર્તી રહ્યો છે. વર્ણોની અને આશ્રમોની સારામાં સારી રીતમાં અમે લોકોને પ્રેમ આપીને ચલાવીએ છીએ. જે ધર્મમાં ચાલે છે તે જ અમારા શિષ્ય છે. અહો મહારાજે કેવી જોરદાર વાત કરી, જે ધર્મમાં ચાલે છે તે જ અમારા શિષ્ય છે, અને જે ધર્મને તજી દે તેને અમે અમારા શિષ્ય મંડળમાંથી બહાર કરીએ છીએ. લો, જ્યાં સુધી ધર્મ માર્ગનો લોપ નહીં કરે ત્યાં સુધી શુદ્ધ માર્ગ ચાલતો રહેશે. ધર્મ માર્ગનો લોપ નહીં કરે ત્યાં સુધી શુદ્ધ માર્ગ ચાલતો રહેશે. જ્યાં સુધી ધર્મ પાળવાનું ગમે છે ત્યાં સુધી દિન પ્રતિદિન અમારો મત આગળ વધતો જશે. તેને કોઈ પણ રોકી શકશે નહીં. આ ધર્મ માર્ગને રોકવાનો મનમાં કોઈ પણ સંકલ્પ કરશે તેનો વિનાશ થઈ જશે એવું અમે નક્કી ઠેરાવ્યું છે. આ ધર્મ માર્ગને દેખીને જે કોઈ તેને મન કર્મ વચને નમી જશે તેની દિન પ્રતિદિન વૃદ્ધિ થશે, અર્થાત સત્સંગમાં આગળ વધી જશે. જે રાજા નીતિને માર્ગે ચાલશે તે રાજાની અભિવૃદ્ધિ દિન પ્રતિદિન અધિક થશે, અને જો રાજા અનીતિ કરશે તો ઘટતા ઘટતા તે અત્યંત ઘટી જશે. આવી રીતે ભગવાન શ્રીહરિ જગજીવનને જવાબ આપે છે. હજી તો આ પ્રસંગ ઘણો ચાલવાનો છે. આપણે આગળની કથા આવતીકાલે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પૂર્વમાં શ્રીહરિએ નાગર જગજીવનને ધર્મ માર્ગની સર્વોપરિતા કહી એ નામે 12મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.